પુરંગા સ્થિત આવેલ આરએસપીએલ ઘડી કંપની વિરુદ્ધમાં સ્થાનિક યુવાનોએ રોષ સાથે દ્વારકા પ્રાંત કચેરી આવેદનપત્ર પાઠવ્યું હતું. કુરંગા સ્થિત આવેલી દિગ્ગજ કંપની આરએસપીએલ ઘડી કંપની વિરુદ્ધ સ્થાનિક ખેડૂતો સાથે સતત વિવાદ બાદ હવે કંપની વિરુદ્ધ સ્થાનિક રોજગારી મુદ્દે યુવાઓને છૂટા કરી દેવાતા ભારે રોષ વ્યાપ્યો હતો. સ્થાનિક 45 જેટલા યુવકોને કોઈ નોટિસ કે જાણ કર્યા વિના છૂટા કરી દેવાતા આજે દ્વારકા પ્રાંત કચેરીએ સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. ઘડી કંપની કુરંગા સ્થિત પોતાનો સોડા એશ પ્લાન્ટ સ્થાપી રહી છે, જેને લઈ ખેડૂતો સાથે સતત વિવાદોમાં રહેલી ઘડી કંપની સ્થાનિક લોકો સાથે સતત ભેદભાવ રાખતી હોય તેવો ઘાટ ઘડાઈ રહ્યો છે. સ્થાનિક લોકોને કંપની દ્વારા 80% ફરજિયાત રોજગારી આપવાના નિયમનો ઉલાળ્યો કરી ઘડી કંપની હવે સ્થાનિક લોકોને છૂટા કરી રહી છે, ત્યારે એક સાથે આસપાસ ગામના 45 જેટલા યુવકોને કોઈ નોટિસ કે જાણ કર્યા વિના છૂટા કરી દેવાતા આખરે આ યુવાઓએ રોજગારી મુદ્દે દિગ્ગજ કંપની સામે વાત ભીડી હતી અને દ્વારકા પ્રાંત કચેરીએ ના ઇસ્તમાલ કરે ના વિશ્વાસ કરે ઈસ ઘડી કા બહિષ્કાર કરે અને બેરોજગારોને ન્યાય આપો જેવા સૂત્રો સાથે બહોળ સંખ્યામાં યુવાઓ ભારે રોષ સાથે આવેદન આપવા પહોંચ્યા હતા. યુવા બેરોજગારોએ કંપનીની ભેદભાવ કરી નીતિ સામે મુખ્યમંત્રીને અપીલ કરી હતી કે રોજગારી મુદ્દે તો કંપની વિરુદ્ધ યોગ્ય પગલાં ભરે અને 80% સ્થાનિક લોકોને રોજગારી આપે અને આ મુદ્દે યોગ્ય પગલાં ભરે. જો 24 કલાકમાં યોગ્ય પગલાં ભરવામાં નહીં આવે તો બેરોજગાર યુવકો આમરણાંત ઉપવાસ પર બેસી ગાંધીચિંતા માર્ગે જશે. ઘડી કંપની શરૂઆતથી સ્થાનિક ખેડૂતોને રાજમાર્ગ અને આંતરિક રસ્તા સહિત પ્રદૂષણ મામલે સતત વિવાદોમાં રહેલી ઘડી કંપની હવે સતત સ્થાનિક કક્ષાએ વિરોધનો સામનો કરી રહી છે. કંપની દ્વારા સ્થાનિક શિક્ષિત અને મજૂરોને કોઈ પણ જાતની રોજગારી અપાતી ન હોય, સાથે જ અંદર કામ કરતા સ્થાનિક લોકોને યેનકેન પ્રકારે દુર્વ્યવહાર થતો હોવાના વ્યાપક આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે, ત્યારે આગામી દિવસોમાં ફરી કંપની વિરુદ્ધ યુવાઓએ રોજગારી મુદ્દે લડત આપવાની ચીમકી ઉચ્ચારતા ઘડી કંપનીનો વિવાદ વધુ ચરમસીમાએ પહોંચ્યો છે. મારું નામ બાલુભા પબુબકેર, હું કુરંગા ગામનો રહેવાસી છું અને કુરંગા ગામનો ખેડૂત છું. આજ રોજ અમે પ્રાંત અધિકારી આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ અને આવેદનપત્ર એટલા માટે દેવા આવ્યા છીએ કે જ્યાંના સ્થાનિક મજૂર છે, જે આજ લગભગ 3-3 વર્ષથી આ કામ કરે છે, એ મજૂરને એક ઝટકે છૂટા કરી નાખ્યા છે અને બહારની મજૂરની ભરતી કરે છે, તો ખરેખર કંપનીને ત્યાં સ્થાનિક રોજગારી આપવી પડે એ બદલ અમારા ઉપર એટલો બધો અન્યાય કરે છે, મજૂરો ઉપર એટલો બધો અન્યાય કરે છે, ખેડૂત ઉપર અન્યાય તો થતું જ હતું અને હજી લગી થાય છે, છતાંય પણ મજૂર ઉપર જો અન્યાય કરે છે તો એને અમે સહન કરી લેવામાં નથી. અમે અલ્ટિમેટેડ ત્યાં 24 કલાકનો આપ્યો છે, 24 કલાકની અંદર જો એ લોકો અમારો નિર્ણય નહીં સ્વીકારે તો અમે ત્યાં ગાંધી ચિંતનની ઉપર અને ગાંધી ચિંતનના માર્ગે છીએ અને અફવાસ ઉપર બેસવાના છીએ. અને મારી એટલી ગુજરાત સરકારને વિનંતી છે કે વિજય રૂપાણી સાહેબને એટલી બધી વિનંતી છે કે જો એના કંપનીના ડેટા ચેક કરે અને ડેટા ચેક કરી અને કેટલી બધી રોજગારી એ આપે છે આ કંપની, એના ખરેખર એના ઉપર ઇન્કવાયરી બેસાડવી જોઈએ અને એટલું બધું હેરાન પરેશાન કરે છે કે એનો કોઈ અંત નથી. દ્વારકા જિલ્લાના કુરુંગા ગામે ઘડી પ્લાન્ટ RSPL એમાં જે સ્થાનિક જે લેબરો છે, સ્થાનિક મજૂરો જે છે, એને એક જાતકે કોઈ પણ કારણ આપ્યા વગર, કોઈ નોટિસ આપ્યા વગર એમને છૂટા કરી દેવામાં આવ્યા છે. એક જાતનું એ મજૂર ઉપર શોષણ બનેલું છે. અને ઘડી પ્લાન્ટમાં જે અંદરના જે સાહેબો જે છે એ મજૂર ઉપર, ખાસ કરીને એના પર જે ન કરવાના વ્યવહારો કરે છે, એના પર જે એક દુર્વ્યવહાર કરી રહ્યા છે, ખરાબ વર્તન કરી રહ્યા છે અને આમ કરી અને મજૂરનું શોષણ કરી રહ્યા છે, નથી કોઈ જવાબ આપી રહ્યા. જે બાજુના ગામ છે, જે કુરુંગા, ગોજી, ભોગાત, ભાટવડિયા, ગોકલપર, સોયનેસ, ઓખામડી, આ બધાના લેબરોને એક વસ્તુને એનું શોષણ કરી રહ્યા છે, નથી એની કોઈ માગ ને નથી કોઈ જવાબ આપી શકતા. તો આગામી દિવસમાં સરકારશ્રીને અમારી અપીલ છે, યા તો અમને આ ન્યાય આપે, નકર આગામી દિવસોમાં અમને ન્યાય નહીં મળે, અમારી માગણીને જો સંતોષાય નહીં, સંતોષ એને અમને નહીં મળે તો અમે ગાંધી ચિંધેલા રસ્તા ઉપર જઈ અને અમે કંપનીની સામે એક આંદોલન કરવાના છીએ. તો સરકારશ્રી અમારી માગણીને એક અમારી નમ્ર અપીલ છે કે અમને ખાસ કરીને ન્યાય આપે. સ્થાનિક જે મજૂરો જે છે, યા તો સ્થાનિક જે પોતાની લાયકાત પ્રમાણે એને જે 10 પાસ 12 પાસ અમુક ITI ડિપ્લોમા કરેલા જે શિક્ષિત બેરોજગાર પણ છે, એને નથી સુપરવાઇઝરથી માંડી સિક્યુરિટી માંડી ડ્રાઈવર, કોઈ પણ પોસ્ટ ઉપર જે અહીંયાના સ્થાનિક જે ગુજરાતીઓ જે છે એને કોઈને ન્યાય મળ્યો નથી આજ સુધીમાં. અને વિજય રૂપાણી સાહેબને એક અમારી નમ્ર અપીલ છે કે જે અહીંયાના જે સ્થાનિક લેબરો યા તો ડ્રાઈવરો જે છે, જે કંઈ છે એનું ઘર પરિવર્તન, એનું જે ઘર વ્યવહાર છે આ કંપની ઉપર એનું હાલે છે, જે ઘર પર રડી રખડીને જે એના પર ખાય છે અને આ જો સોલ્યુશન આનું નહીં મળે તો આગામી દિવસોમાં આ પરિવારને તો એક ઝેર ખાવાનો જ વારો આવ્યો છે, દવા પીવાનો વારો. અને 24 કલાકમાં આ કંપની, આ સરકાર અમને જો સરકારશ્રી ન્યાય નહીં મળે
તો સહપરિવાર સહિત ગાંધી ચિંધ્યા રસ્તા પ્રમાણે અમે કંપનીની સામે આંદોલન કરવા કરશું. દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં ઘડી કંપની આવેલ બરાબર, એમાં જે 45 જેટલા લેબર કામ કરતા, મજૂરો કામ કરતા હતા બરાબર, એને એક જ ઝાટકે છે ને છૂટા કરી દેવામાં આવ્યા છે બરાબર, કોઈ કારણોસર વગર, કોઈ નોટિસ આપવા વગર બરાબર. તો આ જો મજૂરી અમને જે અમારા ઘરના આંગણે અમને જો મજૂરી ના મળે બરાબર, તો અમારે ક્યાં જવું બરાબર, અમારે દવા પીવાનું વારો આવે બરાબર. એમ કે રૂપાણી સાહેબને મારી નમ્ર વિનંતી છે કે આનો જે સોલ્યુશન અમને ગાયગા 24 કલાકની અંદર મળે બરાબર, અને અમને રોજગાર મળે, અમારી આ અપેક્ષા છે. જો એ અમને જે જો રોજગારને અમને નહીં મળે તો અમે જે કંપનીના ગેટના સામે આંદોલન કરવા તૈયાર છીએ બરાબર. ધર્મેન્દ્ર ઉપાધ્યાયનો રિપોર્ટ, દ્વારકા.